બેટ દ્વારકાની ફિશિંગ બોટના અકસ્માતનો મામલો સામે આવી રહ્યો છે. હુસેની નામની ફિશિંગ બોટને દરિયામાં અકસ્માત થયો છે. પાક મરીને બોટમાં સવાર 5 ખલાસીઓનું અપહરણ કર્યું હતું. અકસ્માત બાદ બોટમાં સવાર 2 ખલાસીઓ લાપતા હતા. બોટના લાપતા ખલાસી સાર મહમદ પાંજરીનો મૃતદેહ મળ્યો છે. બેટ દ્વારકાની બોટને દરિયામાં તરતો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને પ્રથમ દ્વારકા બાદ જામનગર પેનલ પીએમમાં મોકલાયો છે. હુસેની ફિશિંગ બોટનો એક ખલાસી અકસ્માત બાદ હજુ પણ લાપતા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બેટ દ્વારકાની ફિશિંગ બોટના અકસ્માતનો મામલો સામે આવી રહ્યો છે. હુસેની નામની ફિશિંગ બોટને દરિયામાં અકસ્માત થયો હતો. પાક મરીને બોટમાં સવાર 5 ખલાસીઓનું અપહરણ કર્યું હતું. અકસ્માત બાદ બોટમાં સવાર 2 ખલાસીઓ લાપતા થઈ ગયા હતા. તો આ બોટના લાપતા ખલાસી સાર મહમદ પાંજરીનો મૃતદેહ મળી આવ્યો છે. બેટ દ્વારકાની બોટને દરિયામાં તરતો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહને પ્રથમ દ્વારકા બાદ જામનગર પેનલ પીએમમાં મોકલાયો હતો. હુસેની ફિશિંગ બોટનો એક ખલાસી અકસ્માત બાદ હજુ પણ લાપતા છે.